દક્ષિણમાં કલ્યાણ ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. દક્ષિણ કલ્યાણ આપણે જોયું તો કલ્યાણી ઐક્યનો તો કે ચાલુક્ય વંશ છે તેનો શું કહેવામાં આવે છે કે રાજધાની અથવા તો કલ્યાણી ચાલુક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દક્ષિણમાં કલ્યાણ ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ એટલે કે જ્યારે કલ્યાણ ચાલુક્યનું પતન થયું એટલે કે તે હારી ગયા ત્યારબાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. શું થયો કે નવા રાજ્યનો ઉદય થયો એટલે કે ત્યારબાદ કલ્યાણ ચાલુક્યનો અંત થયો ત્યાર પછી એક નવા જ રાજ્યની સ્થાપના કરવામાં આવી. તેમાં પર વરંગલના કાકતીય પણ હતા. કોણ હતા? તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. કૃષ્ણ અને કાવેરી કઈ નદી? કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. તો તમારે એક્ઝામમાં પણ આવી શકે કે કૃષ્ણ અને કાવેરી નદી વચ્ચેના ભૂમિ પ્રદેશમાં કોનું રાજ્ય હતું? તો કોનું આવશે કે વરંગલના કાકતીય નું શું હતું? રાજ્ય ચાલતું હતું. વરંગલ તેમની રાજધાની. શું હતી? વરંગલ. વરંગલ કોની? કાકતીય નું શું હતી? રાજધાની હતી. આવો છે મહત્વનો વંશ પલ્લવ વંશ. કયો વંશ? પલ્લવ વંશ પણ હતો. આવો છે મહત્વનો વંશ એટલે કે અગત્યનો વંશ પણ હતો જેનું નામ શું હતું? પલ્લવ વંશ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. કોણે કરી હતી? કે બપ્પદેવે. આ વંશની સ્થાપના કોણે કરી હતી? તો બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં પુરમ હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. જ્યાં તેમની રાજધાની કાંચીપુરમ એટલે કે બપ્પદેવની જે રાજધાની છે તે કઈ હતી? કાંચીપુરમ હતી. જેમાં મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો એટલે કે રાજાઓ હતા જે રાજ્ય કરી ગયા હતા. તાજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. જ્યાં રાજ્યો આવેલા છે કેટલા રાજ્યો? તાજોર, ત્રિચિનાપલ્લી, પુદુકોટ્ટઈ આ ત્રણે જે રાજ્યો આવેલા છે તે મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું એટલે કે ચોલ મંડળના જે રાજા હતા તેમનું રાજ્ય ચાલતું હતું. તાજોર તેમની રાજધાની કિશોરી. તેમની રાજધાની કઈ હતી ચોલ મંડળની? તો તાજોર. કઈ હતી? તાજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજા ધીરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. રાજરાજ પ્રથમ, પ્રથમ ધીરાજ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના કેવા હતા? મહત્વના એટલે કે મહાપરાક્રમી પ્રતાપી એવા રાજાઓ હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. દક્ષિણનું આવું એક રાજ્ય, દક્ષિણ ભારતનું જે આવું એક રાજ્ય છે તે શું હતું? પાંડ્ય નામ તરીકે પણ ઓળખાતું હતું. પાંડવોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. પાંડવોનું રાજ્ય એટલે કે જે પાંડવ વંશ છે તેમનું રાજ્ય કેવું હતું? એકદમ નાનું હતું. કેવું હતું? એકદમ નાનું હતું. પણ તેમનું જે વેપાર છે તે કેવો હતો? એકદમ વિશાળ એટલે કે મોટો હતો. તેમના વેપારનું મથક કેવું હતું? એકદમ મોટું હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. આ સમય એટલે કે તે સમય જ્યારે આ કયા રાજ્ય? પાંડવ વંશ જ્યારે રાજ્ય કરતા હતા તે સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું પણ શાસન
છે એટલે કે જે છે ચેર વંશી જે રાજ્ય ચલાવતા હતા તે વંશ તે ચેરનું બીજું નામ શું છે કેરળ અને મલયાલમ તરીકે ઓળખવામાં આવે છે અન્ય ચેર વંશનો પ્રથમ શાસક હતો અને ચેતુ ઉપવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો અયન ચેર વંશનો કેવો હતો પ્રથમ શાસક હતો અને ચેતુ ઉપવન એ છે શાસકોમાં સર્વશ્રેષ્ઠ એટલે કે મહાપરાક્રમી પ્રતાપી સારો એવો રાજા હતો તો આપણે શાને પૂરું કર્યું કે દક્ષિણ ઉત્તર ભારતના રાજ્યો જોઈ ગયા હવે પછી આપણે અત્યારે ગયા તો દક્ષિણ ભારતના રાજ્યો વિશેની પણ ચર્ચા કરી જેમાં અલગ અલગ રાજાઓ અલગ અલગ વંશોના અલગ અલગ વંશોમાં અલગ અલગ રાજાઓ રાજ કરી ગયા તેમની રાજધાની વિશેની પણ થોડી થોડી ચર્ચા કરી લીધી અને તેના મહત્વના રાજાઓ વિશે પણ આપણે જાણ્યું